પરદેશમાં બનેલી એક સ્ટોરી છે. બે જીગરી દોસ્ત, એકનું નામ વોલેસ ને બીજાનું નામ વિલિંગ્ટન. વોલેસ બહુ ગુણિયલ હતો પણ વિલિંગ્ટન બહુ ઈર્ષ્યાળુ હતો. શાસ્ત્રમાં બહુ સરસ વાત લખી છે, સરખે સરખાની જ મૈત્રી હોવી જોઈએ. એક ગુણિયલ બીજા દોષિતની સાથે મૈત્રી કરે તો એના ગુણો પણ ચાલ્યા જાય છે. ગુણિયલની દોસ્તી ગુણિયલની સાથે. વોલેસ ત્યાં મિસ્ટેક હતી કે વિલિંગ્ટનની સાથે દોસ્તી કરી. વોલેસ તો એક બહુ સરસ પરિવાર, પત્ની પણ ગુણિયલ, મા બાપ પણ પ્રેમા. વિલિંગ્ટન ને ખૂંચ્યા કરો કારણ કે એના પોતાના ડિવોર્સ થઈ ગયા, એને મા બાપ થી જુદો થઈ ગયો. એને પોતાના દોસ્તની ચડતી સહન થતી નથી. એક દિવસ એને વોલેસ ને દોસ્ત મારું કયું માનીશ, બોલ આજે તારે કામ કરવાનું. અરે બોલતો ખરો, શું કામ કરવાનું છે? આજે ઘરે ગયા પછી તારા મમ્મી અને પપ્પાને તું લાકડીએ લાકડીએ ઢીબી નાખશ. ઉભો થઈ ગયો, શું બોલે તું? મારા મા બાપ ને મારવાની વાત કરે છે, ઘેરાવો. તારી સાથે મારે વાત નથી કરવી. ઓકે ઓકે, એમાં એટલો ગરમ શું થઈ જાય છે? કઈ મારી થોડા નહીં ખાસ, પણ આવી વાત મારી આગળ નહીં કરવાની. ચલ બીજી વાત કર, તું કદાચ તારા મા બાપ ને ટચ ન કરે, તારી વાઇફ ને આજે તારે છરો લઈ એના પેટમાં ઘોંચી દેવાનો. શટા, જે સ્ત્રી મને આટલો બધો પ્રેમ કરતી હોય એ સ્ત્રીના પેટમાં હું છરો નાખી દઉં? મને લાગે છે આજે તારું ખસી ગયું છે. તારે જો આવું જ કરવું હોય તો મારે તારી સાથે દોસ્તી નથી રાખવી. વિલિંગ્ટન કેસ, ઓકે જવા દે, એ પણ ભૂલી જા. પણ તું જો મારો જીગરી દોસ્ત હોય તો તારે એક વાત તો મારી માનવી જ પડે. બોલ પેલા શું વાત છે? અહીંયા લાસ્ટ, આના પછી હું તને કઈ નથી કહેવાનો. આ તું માનવાનો હોય તો આગે ના કે, પેલા તું કે પછી હું કહું. ચલ બીજું કઈ નહીં, આજે તારે મારી સાથે શરાબ પીવાનો છે. પરદેશ વોલેશ, એને થયું કે ચલો હવે દોસ્તની બે વાત તો મેં એવોઈડ કરી છે, શરાબ પીવામાં શું જાય, થોડો પી લઈ એનું મન સચવાઈ જાય. અને વોલેસે પીવાનું શરૂ કર્યું. વિલિંગ્ટન એક પછી એક પેગ આપતો છે. યાદ રાખજો, પહેલો પેગ તમારે પીવાનો હોય છે, પછી બીજો પેગ તમે નથી પીતા, પહેલો પેગ પીવે છે, પછી ત્રીજો પેગ છે ને બીજો પેગ માંગે છે. એમ વન બાય વન આગળના પેગ ચાલતા હોય છે. વોલેસે ઓવરલોડ દારૂ પી, વિલિંગ્ટન ગાડીમાં લઈ ઘરની બહાર મૂકી દીધી. જતો રહ્યો, વોલેસ દરવાજા પાસે આવ્યો પોતાના ઘરના, નોક નોક, અને દરવાજો ખુલ્યો. સામે મા બાપ છે. મા બાપે જોયું કે આજે એના પગ લથડી રહ્યા છે, એની આંખો લાલ ખૂન થઈ ગઈ છે, એનો ચહેરો ફરી ગયો છે. સમજતા વાર ન લાગી, મા બાપે કીધું, બેટા શું કર્યું તે? આજે દારૂ પીધો? જિંદગીમાં મેં તને ચખાડ્યું નથી, તું આજે દારૂ પીને આવ્યો. એને એટલો બધો પીધો તો કે એનાથી સહન ના થયું. ખૂણામાં લાકડી પડી હતી, આ લાકડી લઈ એને પોતાના મા બાપને ઢીબવાનું શરૂ કર્યું. સ્ટોરી બરાબર ધ્યાનથી સાંભળજો. એને મા બાપને પીટી નાખ્યા અને મા બાપ પોતે ના પાડે, બેટા નહીં કહું, હવે બીજી વાર નહીં કહું, પ્લીઝ નહીં માર. મા બાપની ચીજ રસોડામાં, અને રસોડામાં વોલેસની વાઇફ શાક સમારી રહી છે. હાથમાં છરી લઈને શાક સમારતી વોલેસની વાઇફને થયું કે નક્કી બહાર કઈ ગરબડ કરે, લાવ જઈને જોઉં તો ખરી. અને હાથમાં છરી લઈને જવી બહાર આવી અને એને જોયું, પોતાનો ધણી પોતાના મા બાપને પીટી રહ્યો છે. એને કીધું, અરે શું કરો છો તમે? તમે કોને ડીબી રહ્યા છો અને આજે તમે શું પીને આવ્યા છો? ખલાસ. વોલેસ તો પીતો ગયો. એ તું કેવા વાળી કોણ? મને સીધો એના ઉપર ધસ્યો, એના હાથની છરી લઈ અને વોલેસે પોતાની પત્નીના પેટમાં
સારી ભૂલ રાખ લાશ લોહી લુહાણ થઈ ગયું. વાર્તા તો અહીંયા પૂરી થાય છે, પણ તમે સમજો છો વિલિંગ્ટને એને કેટલી કેટલી વાત કરી હતી? ત્રણ. પહેલી શું કરી હતી? મા બાપને મારો. બીજી શું કરી હતી? ભૂલરાવી દો. અને ત્રીજી શું કરી હતી? દારૂ ખરાબ કે દોસ્ત ખરાબ? અહીંયા દારૂ ખરાબ કે દોસ્ત ખરાબ? યસ. એક ખરાબ દોસ્ત મળે તો તમારા મા બાપને પણ ખતમ કરી શકે, તમારી પત્નીની પણ હત્યા કરાવી શકે છે. ચલો એક બેડ એક્ઝામ્પલ આપ્યું, હવે તમારી સામે ગુડ એક્ઝામ્પલ.